અને એક બે ને ત્રણ માણસ દુખાલો આલકે નહીં, ત્રણ માણસો તમને ડ, પણ હું તને હું કહું તું લઈ જાય ને એમ કે જતી રે, અને જો એને રહેવા દઉં તો ફરી મારા ઉભા તમે આયા છો કઈ પૂછવા માટે, પણ જે ગુના જે ભૂલ થઈ થઈ તો હશે ને, એમણે દુખી નહી થયા હોય. દુઃખ હોય એટલે માણસ બધે ફરક કરી તમે ફર્યા. પણ હું એવું કહું, એવી માતા ગોતી લો જેને કુવાશીન પકડી સૌ રાજા મેળવી છું. ખ્યાલ પડે કઈ ખ્યાલ પડ્યો શું કીધું મેં કે અરે લે કે તમે છો, હું જ્યારે આરામ ખુશી મેં કીધું, એને એમ કીધું કે હું છું, મેં કીધું હું છું હું શું એમ, મેં તમને પહેલો પ્રશ્ન શું કર્યો મન કે કેમ સમજતા નહીં, આ નથી પૂછવા આવ્યો સારી કે શું કરવા આવ્યો, પકડીએ તમને સમજે કીધું, તમે અલગ અલગ બોલો બધા થયું.
એટલે ચાર વર્ષથી તું સેમ તું કે છે? તો કેટલા વર્ષ ગણું? એવું ઘર ગોતી નાખ મને, કમર દુઃખ મટાડવું છે ને, એવું ઘર મને ગોતી નાખ જે ઘર છે અને ઘર ના વંડો કેવાય બરોબર, વાળો કોની બનાવેલી નાખે દુનિયામાં કોઈને કડિયુગમાં ખબર નથી કે અઘોરી બાબાની પ્રિય વસ્તુ તો ચા.
ડુંગળી અને બાજરી નો રોટલો બાબા શું જોઈએ? ડુંગળી અને બાજરી નો રોટલો આટલું એનું પાક્કું ભાણું છે. કારણ કે નવ ના થતા ને આજ ખાતા. જો પહેલી તમારી ભૂલ જે થઈ ને એ તમે દેવનું આંભળ્યું, તમે માણસોનું આંભળ્યું, આ તમારી પહેલી ભૂલ બરાબર. પણ હું તને એવું કહું છું કે એ જ ડેરી આપણે પાછા બેસી જઈએ અને એક નવો ચીપિયો આપણા બાવાજીને આપીએ અને એ બાવાજીને ચીપિયો આપીએ અને મેરડીનો દીવો કરીએ, શ્રીફળ સુખડી મેરડીને આપો, એક શ્રીફળ એને ધરાવો, જોગણી માતા સાથે ચોખાનું નિવેદ આપજો, એક શ્રીફળ આપજો. બાવાજીને મેં ત્રણ વસ્તુ કીધી કીધી શું કીધી તું બોલ તો. બાજરીનો રોટલો ઉપર ડુંગળી મેળજો અને ઉપર થોડી ચા રેડજો એટલે બાવો એકદમ રાજી થઈ જશે. અને જે દિવસે કરો જે દિવસ કરો એ દિવસથી 17 કલાક ગણવાના. તમારા સપનામાં એક બાવો આવો એટલે તમારે માનવાનું કે હવે તમારું દુઃખ ગયું. મારી પાસે કશું આવતું નહી, કારણ કે ઉજ્જૈન નો રાજા મેળવી મારું ઉજ્જૈન નું નામ પડે ચાઉડ માતા એ ત્યાં આવો. કઈક ને બનાવી દીધા, કઈક ને આપી દીધું. પણ હું તને શું કઉ છું કે મને ઘર દેખાયો, વાડો દેખાયો, કે ડેરી દેખાઈ ને તો તારા ઘરમાં બાવાનું દુઃખ અગોરીનું હાચું 100% હાચું. અને હું કળિયુગમાં મેરડી બોલી છું કે 70 કલાકે કદાચ ગાંજો પીતો બાવો દેખાય તો માનજે કે ઉજ્જૈન નો રાજા મેરડી બોલે. તારી મારી શરત રે મારું મહેનતાણું માંગુ છું. આમ તો મટી જશે, ના મટે તો બરીવા શંકર ભગવાન કરે. તારા બાવાનો દીવો આલવાનો, જોગણી દીવો આલવાનો, મેરડી દીવો આલવાનો, 70 કલાક બરોબર થાય અને બાવો કદાચ ચલમ પીતો દેખાય તો માનજે કે હું આની પાસેથી ભગવાન પાસેથી લખી લઉં. અરે મારે તો નિહાળ બોલવાની છે, લોકોને શીખાડવા. પણ અત્યારે બધા શીખી ગયા, થોડું શીખ્યા છો એમ કહું છું. હું એમને એવું કહીશ કે તમે પેલા ધોરણમાં છો, હું 12માં એટલે તમારે કદાચ શીખવું હોય તો મારી પાસે આવવું પડશે. કારણ કે માતાઓને શું ગમતું હોય ને મને ખબર હોય, અઘોરી શું ગમતું હોય મને ખબર હોય. અઘોરી બાવા તમને એના માટે વધારે દુઃખી કરે છે કે મેરડી બેઠી બેઠી એની એમ જ કે છે કે જાત વા કરી આય, પૈસાનું પાણી કરાવવા, ભુવાઓ મૂળા બાંધીને આપો, પછી ભુવા તમે પૂછો ને એટલે ભુવા હું કે નથી પધરાય, કશું થતું કોઈ દોરામો ઉભો રહેતો નથી.
આ એમ જ કહે છે કે તમે મારો ગુનો ભૂલ કરી છે એટલે હું તમને દુખાડું છું. બરોબર ને? મારું મહેનતાણું હું તને કહું છું, મારું મહેનતાણું તારું દુઃખ મટી ગયું છે, માતા કળિયુગમાં બોલું છું. અરે તમે લોકો ભૂલા નહીં મળે, તમને ભૂલા પાડવામાં આવ્યા. તો અને મેં એના કીધું કે મારી રજા હશે ત્યારે તમે મને મળવા આવજો, બાકી બધું સર તમે ફર્યા કરજો. તમારે કરવું નથી એમ તો ના, મેં તને આમાંથી ડેરી ગોતી નાખ્યો, ડેરી એ ગઈ જાય ને એમ કે જતી. હું તને તો મારી વાત આભર ના, તને એક બે ને ત્રણ માણસ દુખાલો આલે કે નહીં, ત્રણ માણસો તમને ડર, પણ હું તને હું તો તું લઈ જાય ને એમ કે જતી રે, અને જો એને રહેવા દઉં તો ફરી મારા ઉતારા. આટલી જ ભૂલ કેટલા વર્ષ દુખાલ્યો? 20 છોડી દે, 5 તો પકડ. 5 વર્ષમાં 3 મકાન આવો ને એટલા રૂપિયા વાપર્યા? કેટલા આવો ઘર? 3 ઘર આવે એટલા રૂપિયા વાપર્યા? અસલ મળતું, કારણ કે અસલ મેરેજ માં બેઠી છું. અલા તારા ઘરે જવું, તારા દેરી તારી માતાઓનો ગોતી લાવીને લોઢાન ચણાશે. પછી ગોતી તો બધા જો, પેલો હોય ને પેલા પોપટ લઈને નહીં ફરતા, રાશિ તો પોપટે કહી દે, પણ પોપટ એવું ના કે 12 વાગે આ બનશે. તારા ઘરમાં એનું દુઃખ હતું અને રાજી છે. ભલે જા મારા આશીર્વાદ.